નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો આજે આપણે ધોરણ 6માં પાઠ 6 ભવતું ભારત ભણીશું. બરાબર, તો હવે ભવતું ભારત એટલે કે આપણો ભારત માતા વિશેની વાત કરી કે ભારત ભારત ભવતું ભારત કે ભારત દેશ, ભારત દેશ ભવતું એટલે કે શક્તિશાળી. બરાબર, તો શું કહે છે? ભારત ભારત એટલે કે ભારત દેશ, ભારત દેશ. પછી ભવતું ભારત એટલે કે શક્તિથી શું કે પોતાના તથા બીજાના રક્ષણ માટે શક્તિથી ભરેલો ભારત દેશ. પછી કીધું છે શક્તિ સ્તંભ યુક્ત સ્તંભ એટલે કે શક્તિથી ખૂબ જ શક્તિશાળી આપણો ભારત દેશ છે. પોતાના પગ ઉપર આપણે કોઈની સહાયની જરૂર નથી હોતી. બરાબર, ક્યારે આપણા ઉપર કોઈ આતંકવાદી આવે તો આપણે આપણા દેશના સૈનિકો, આપણા દેશના માણસો મળીને આપણે એનો સામનો કરી શકીએ છીએ. તો શક્તિશાળી ભારત દેશ યુક્ત સ્તંભ, યુક્ત સ્તંભ એટલે કે યુક્તિવાળો બનો. શક્તિયુક્ત સ્તંભ ભવતું ભારત કે ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. પછી છે શસ્ત્રધારક, શસ્ત્રધારક, શસ્ત્રધારક ભવતું ભારત કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોનો ધારણ કરનાર છે. શેનું છે? તમે પહેલાંના રાજા રજવાડાને જોયા હશે તો એની પાસે બંદૂકો, તલવારો, કામઠા બધા સાધનો હતા હતા ને. એને શું કહેવાય છે કે સાધનો છે એને શસ્ત્રો કહેવાય છે. તો શું કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનાર ભવતું ભારત એટલે કે ધારણ કરનારો છે. પછી રીતિ સંસ્કૃતિ અને નીતિ સંસ્કૃતિ, રીતિ નીતિ સંસ્કૃતિ ભવતું ભારત કે પહેલાં શું કીધું? ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોનો ધારણ કરનાર છે. પછી છે કે રીતિ એટલે કે વિજ્ઞાન ધારણ કરનાર છે. પછી નીતિ, નીતિ એટલે કે નિયમોને ધારણ કરનાર. રીતિ અને નીતિ સંસ્કૃત ભવત કે શું કહે છે? વિજ્ઞાનમાં અને અધિકારવાળો દેશ થાવો. પછી છે, પછી છે કર્મનિષ્ઠ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતું ભારત કે ભારત દેશ કર્મ અને નિષ્ઠાવાળો છે. કેવો છે? નિષ્ઠાવાળો. આપણે આપણું કામ કેવું કરીએ છીએ? આપણે જાતે કરીએ છીએ નિષ્ઠાથી, કોઈ જોવે કે ના જોવે, પણ હંમેશા કામ કેવી રીતે કરવું જોઈએ? આપણી નિષ્ઠાથી, આપણી બુદ્ધિથી, આપણી તાકાતથી, કોઈ શું કહે છે એ નહીં. બરાબર, તો નિષ્ઠા. તો શું કહે છે? ભારત દેશ કર્મ, કર્મ એટલે કે કામ. ભારત દેશ કર્મથી અને નિષ્ઠાથી કર્મ ધર્મ નૈષ્ઠિક ભવતું ભારત કે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. પછી છે ભક્તિ સાધક મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારત, ભારત ભારત ભવતું કે શું કીધું? કે ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિમાં મોક્ષ સાધનારો બનો કે ગમે એવી મુશ્કેલી આવે તોય એમાંથી એનો રસ્તો કાઢનારો બનો. ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ કે ભારત દેશ છે એ ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવો પડકાર આવે, એનો સામનો કરનારો બને. ક્યારેય મુશ્કેલીનો, મુશ્કેલીમાં ડરી જનારો આપણો દેશ નથી. આપણા દેશમાં તો રાજા રજવાડાઓ થઈ ગયા છે, મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. અહીંયા તમે જોવો છો તો આ જો આપણે કોણ છે? નરસિંહ મહેતા. બરાબર, યાદિ કવિ હતા કે એને એટલા બધા કૃષ્ણ ભગવાનના ભક્ત હતા અને એવા સરસ સરસ કાવ્ય લખ્યા છે. પછી અહીંયા શું છે? કૃષ્ણ ભગવાન. બરાબર, તો આપણો દેશ અધિકારથી, નીતિ રીતિથી જ ચાલવાવાળો છે. કોઈનું ક્યારેય ખોટું લેવાવાળો નથી. હવે અહીંયા જરા કેના ટિપ્પણો એટલે કે શબ્દ સમજૂતી જોઈ લે. ભવતું એટલે થાવું, શું એનો અર્થ થશે? થાવું. પછી સંસ્કૃત સ્તંભમ, શક્તિ સ્તંભમ એટલે શક્તિથી ભરપૂર, શું થશે એનો અર્થ ગુજરાતીમાં? શક્તિથી ભરપૂર. પછી યુક્તિ સંભવતમ કે બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. એનામાં બુદ્ધિ કેવી છે? કોઈ પણ કાર્ય આજે આપણો દેશ એવો કોઈ જગ્યા નથી જ્યાં આપણે ન હોય. બરાબર, ભારતીય ન હોય, વિશ્વના દરેક ખૂણે બધે ભારતીયો વસે છે. તો શું કહે છે? કે બુદ્ધિ તથા કૌશલથી ભરપૂર સાધકમ સિદ્ધ કરનાર, સિદ્ધ કરનારો છે.
કર્મનિષ્ઠિકમ એટલે કે કર્મોથી નિષ્ઠાવાળું, આપણા કર્મો કેવા હોવા જોઈએ? નિષ્ઠાવાન હોવા જોઈએ, ખોટા હોવા જોઈએ નહીં. નિષ્ઠાથી કાર્ય કરેલું હોય એ ટકી રહે છે, પણ અનિષ્ઠા ક્યારેય રાખવી જોઈએ. અને હવે અહીંયા જરાક સ્વાધ્યાય છે, આપણે જોઈ લઈએ છીએ. સ્વાધ્યાય જે શબ્દો છે એને મોટેથી બોલવાના છે. પેલું છે શક્તિ સ્તંભમ, યુક્તિ સ્તંભમ, કર્મનિષ્ઠકમ, શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. પછી છે નીચેની ખાલી જગ્યા પૂરો, આ જે ખાલી જગ્યા છે એની હું તમને પીડીએફ મોકલીશ, એમાંથી જોઈને તમારે લખી નાખવાની છે. અને અહીંયા જે આ શ્લોક આપેલા છે એ જોઈ જોઈને લખવાના છે. શું કરવાનું છે? જોઈ જોઈને એના કોપીરાઇટ કરવાની, બીજું કાંઈ એમાંથી કરવાનું નથી. પછી છે કાવ્યના શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણે શબ્દ. અહીંયા શક્તિ છે તો યુક્તિ, નીતિ છે તો રીતિ, બરાબર. પછી છે કર્મ છે તો ધર્મ, ભક્તિ છે તો મુક્તિ. એવા અલગ અલગ શબ્દો આપણે બનાવીએ અને ત્યાં લખવાના છે. તો આ તમારે પાઠ્યપુસ્તક તમે પૂરું કરશો અને પીડીએફમાંથી જોઈને તમારે તમારી સ્વાધ્યાય પોથી પૂરી કરવાની છે. તો જોજો, પેલે અહીંયા આપેલું ચિત્ર છે કોનું છે? તો કે ભારત માતાનું. ભારત માતા શું લઈને ઊભા છે? ભારતનો ઝંડો છે, ભારતમાં અને રાષ્ટ્રધ્વજ છે, બરાબર. તો નકશામાં આપણે ભારત માતાને જોઈએ છીએ, પછી બીજા ચિત્રમાં રાષ્ટ્રધ્વજ છે અને આપણા આર્મીમેનો, આપણા આર્મીમેનો છે એ આપણું ધ્યાન રાખે છે. જ્યારે આર્મીમેન આપણું ધ્યાન રાખે છે, સૈનિકો આપણું ધ્યાન રાખે છે, ત્યારે જ આપણે શાંતિથી ઊંઘ કરી શકીએ છીએ, બરાબર. આપણા દેશમાં કોઈ આપણે હેરાન નથી કરતું, કોઈ બહારથી બીજા દેશના માણસો આવી નથી શકતા. તો આ બધા લોકો આપણું ધ્યાન રાખે છે. પછી કોણ છે? તો કે શસ્ત્રધારક, એટલે કે પહેલાંના જેમાં રાજાઓ હતા ત્યારે તો આવી બધું બહુ બધી ટેકનોલોજી નહોતી, બરાબર. તો એ લોકો જો ધન, એટલે હાથમાં ધનુષ છે, તીર અને કામઠું, બરાબર, એ લઈને રાજાઓ રજવાડાઓ જે યુદ્ધ થતા ત્યારે એ લઈને ઊભા છે. તો આ બધું તમારે જે આપણા ભારત સંસ્કૃતિમાં છે એવું બીજી કોઈ સંસ્કૃતિમાં આવું કંઈ જોવા મળતું નથી. ભારતીય સંસ્કૃતિ છે વિવિધતામાં એકતા, બરાબર. બધા અલગ અલગ છે પણ છેલ્લે તો બધા કેવા છે? એક જ છે, બરાબર. નીતિ, નીતિ એટલે કોઈ પણ કાર્ય કરીએ આપણે નીતિથી કરીએ, કહેતી વાત કે નીતિથી કાર્ય કરવું જોઈએ. આપણા કર્મો છે એ નીતિવાળા હોવા જોઈએ. અને આ ભક્તિ, ભક્તિ એટલે ભગવાનની ભક્તિ કરવી. જો તમે ભક્તિ કરશો તો આપણે સારી ભક્તિ કરી હશે તો આપણા સારા કર્મો હશે તો આપણે કંઈક સારું કરી શકશું. તો અહીંયા જે આપણા ભારત, ભૌતું ભારત એટલે ભારત છે, શક્તિશાળી દેશ છે. કેવો કીધો છે? શક્તિશાળી દેશ કીધો છે. બધા જેવો નથી ભારત છે, ભારતના માણસો છે શક્તિશાળી છે, બરાબર. તો હવે જે આની પીડીએફ મોકલું એ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. અસ્તુ.